કેમ છો મિત્રો મજામાં ને આજે આપણે ધોરણ નવ વિજ્ઞાન ટેકનોલોજી તેનો બારમો પાઠ અન્ન સ્ત્રોતોમાં સુધારણા અને તેનો આપણે આ ત્રીજો લેક્ચર ભણી રહ્યા છીએ આજનો આપણો ટોપિક રહેશે સિંચાઈ અંગ્રેજીમાં કહીએ તો ઇરિગેશન અને મારી સામે ધોરણ નવનો એક વિદ્યાર્થી પણ બેઠો છે તેને હું ભણાવી રહ્યો છું તે ખૂબ સારી રીતે સમજે એવો મારો નમ્ર પ્રયાસ હશે અને અહીં ફક્ત આપણે પાઠ્યપુસ્તક વિશે જ નથી ભણવાના પરંતુ પાઠ્યપુસ્તકની બહાર પણ ઘણી બધી જાણવા જેવી બાબતો હશે તેની ચર્ચા કરીશું એ પણ આપણા જ્ઞાનના વધારા માટે ઉપયોગી થવાની છે તો ચાલો તમે પણ રેડી છો રેડી સિંચાઈ સિંચાઈ માટે અંગ્રેજી કયો શબ્દ વાપરવામાં આવે છે ઇરિગેશન ઇરિગેશન આપણે અત્યારે ઘણા બધા વિસ્તારોમાં જઈએ છીએ તાલુકામાં જઈએ કે સિટીમાં જઈએ

તો એ ઇરિગેશન વિશે આપણે વાત કરવાના છીએ આધુનિક સમયની અંદર આપણે આવતું હતું ખબર છે શું વધારે પાણી પાણીનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો હતો અને એ પ્રાચીન સમયની વાત કરીએ લગભગ આજથી ચાલીસ પિસ્તાલીસ વર્ષ પહેલા તો લોકો કોષ દ્વારા પિયત પદ્ધતિ કરતા હતા કોષ એટલે શું તો કે કુવો ગાળેલો હોય એમાં કોહ નાખે અને એ કોહ ખેંચવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવતો બળદ છે એ ખેંચી અને જે એ મોટી જબરું મશક જેવું હોય ચામડાનું એમાં પાણી ભરાઈ જાય અને ત્યાર પછી એને ઠલવવામાં આવતો આવી રીતે આખો દિવસ કોષ ચલાવવામાં આવે ને તો માંડ બે થી અઢી વીઘા જેટલું પિયત થઈ શકતું હતું

એટલે હવે પિયત પદ્ધતિ માટે ઇલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરવામાં આવે છે ઇલેક્ટ્રિક મોટર કુવામાં ઉતારી દે અથવા તો જે ટ્યુબવેલ છે એટલે કે જેને પાતાળ કુવા કહીએ આપણે દેશી ભાષામાં કહીએ તો બોર પડાયો તો તો આ ટ્યુબવેલ છે પાતાળ કુવા ક્યો કે બોર ક્યો એ ત્રણેય એક જ છે સમજાય ગયું તો એની અંદર મોટર ઉતારવામાં આવે અને પાણી ખેંચી અને ખેતરોમાં પિયત આપવામાં આવે છે તો હવે આ સમયના પરિવર્તન સાથે આ બધો ફેરફાર થતો જાય છે હાલો

પહેલા ના સમય ઉગાડવા માં તો કઈ લાગે ને ટૂંકમાં કમર સુધીનો પાક થાય ત્યાં સુધી પછી ઊંચાઈ વધી જાય તો પછી વાત સાચી છે તો આ પિયત પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ એ એ અગત્યનો ટોપિક છે સિંચાઈ ઇરિગેશન હવે આપણે પાઠ્યપુસ્તકની વાત કરીએ વચ્ચે વચ્ચે જે વાતો આવશે એની આપણે ચર્ચા કરતા રહીશું ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ પર આધારિત છે અત્યારે આપણે જોઈ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થાય છે કોઈક વિસ્તાર બાકી પણ રહી જાય છે આવું બને છે તો ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ ઉપર આધારિત છે અથવા મોટા ભાગના વિસ્તારોમાં પાકનું ઉત્પાદન

તો સમયસર એમ કેવાય કે ઓફિસિયલ રીતે આપણા ભારત દેશમાં ચોમાસા આગમન થતું હોય એમાં પણ આપણા ગુજરાતમાં તો પંદરમી જૂન આસપાસ ગણાય છે અને આપણા ભારત દેશમાં સૌથી પહેલા ચોમાસું ક્યાં બેસ છે ખબર છે હા કારણ કે ભારત દેશમાં મોસમી પવનો ક્યાંથી વાય છે નૈઋત્યના મોસમી પવનો છે એ આપણા ભારત દેશમાં વરસાદ લાવે છે આપણે ક્યાંક ભૂગોળમાં આવું ભણેલા પણ ખરા અને આ નૈઋત્ય ખૂણો એટલે કયો તો કે પશ્ચિમ અને દક્ષિણ વચ્ચેનો જે ખૂણો છે ને અરબ સાગર ઉપરથી વાતા પવનો એ નૈઋત્ય કહેવાય તો નૈઋત્યના મોસમી પવનો એ ભારતમાં વરસાદ લાવવા માટે જવાબદાર છે તો ક્યારેક એવું પણ બને છે કે આપણે

કે હાલો ભાઈ વરસાદ આવી ગયો પાક આવડો આવડો થઈ ગયો પરંતુ પછી વરસાદ જ એક મહિનો સુધી ન આવ્યો તો ધાર્યું ઉત્પાદન આવે નહીં અને વૃદ્ધિ છે એ પણ સમયસર વરસાદ ઉપર આધારિત છે જો સમયસર વરસાદ આવે તો પાક મબલક પાકે અને સમયસર વરસાદ ન પામે પાકે કારણ કે જ્યારે પાકની અંદર ફળ બેસવાની શરૂઆત થાય એ જ વખતે વરસાદ ખેંચાવે તો પૂરતું ઉત્પાદન ન પણ મળે એટલા જ માટે ઓછા વરસાદ થવાના લીધે પાક ઉત્પાદન

તો કે તમે ભાઈ આ મગફળી નું આ બિયારણ પસંદ કરો કારણ કે બિન પિયત છે બરોબર તો એમાં બે થી ત્રણ વરસાદ સમયસર વ્યવસ્થિત થઈ ગયા હોય તો પાક નું ઉત્પાદન થઈ જાય પણ હવે એકુક મહિનો કે સવા મહિનો વરસાદ નો થયો એના પરિણામે શું થયું ખબર છે ફક્ત આપણે મગફળી નો પાલો જ હાથમાં આવ્યો હતો બરોબર સાત થી આઠ વીઘા જેટલી મગફળી નિષ્ફળ ગઈ હતી તો એ નિષ્ફળ જવાનું કારણ શું હતું વરસાદ કારણ કે વરસાદ ઉપર આધારિત આપણી ખેતી હતી

મોટા ભાગને જે જમીન વિસ્તાર છે એને પિયત કરવા માટે આપણા ગુજરાતમાં ઘણા બધા પ્રયત્નો થયા છે એમાં તને એક એક્ઝામ્પલ આપું સૌની યોજના સૌરાષ્ટ્ર નર્મદા એવી રીતે આખે એનું સૌની યોજનાનું પૂરું નામ છે કે સૌ નર્મદાનું પાણી છે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આવે અને જુદી જુદી લિંક બનાવવામાં આવી છે જેમ કે ગત વર્ષે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં વિછિયા તાલુકામાં મુખ્યમંત્રી આવ્યા હતા અને એને સૌની યોજના લિંક ફોર નું કે એનું ઉદઘાટન પણ કર્યું હતું અને એમ કહેવામાં આવે છે કે આસલપુર થી એનું કનેક્શન થશે અને છેક મદાવાનો ડુંગર ઓળંગી અને ભાડલા ડેમ સુધી આનું સિંચાઈ જવાની છે અને એનાથી શું થશે તો કે આપણા જે વિછિયા જસદણ પંથકનો નો મોટા ભાગનો વિસ્તાર છે એ સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે એટલે અહીંયા લીટી લખી છે કે એટલા માટે વધારેમાં વધારે ખેતી ઉપયોગી ભૂમિને સિંચાઈ હેઠળ લાવવા ઘણા બધા ઉપાયો થાય છે તો એ નર્મદાના પાણી દ્વારા આપણા આ જસદણ વિછયાના પંથકને હરિયાળો બનાવવાનો એક સરસ મજાનો પ્લાન છે અને જેની પાઇપલાઇન અત્યારે નંખાઈ પણ રહી છે બરોબર ને માઉસ નો ઓકે ત્યાર પછી આવે છે વધારે જાણવા જેવું પાણીની ઉણપ અથવા વરસાદની અનિયમિતતાના કારણે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે પરીક્ષામાં ક્યારેક પ્રશ્ન પૂછે કે અનાવૃષ્ટિ એટલે શું અનાવૃષ્ટિ એટલે વરસાદ નહિવત પ્રમાણમાં પડે ઓછો ખૂબ વરસાદ પડે તો તેને અનાવૃષ્ટિ કહેવાય અને ખૂબ વધારે પડતો વરસાદ પડે તો એને અતિવૃષ્ટિ કહેવાય એટલે અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ આ બે શબ્દોની સમજ હોવી જોઈએ પાણીની ઉણપ અથવા વરસાદની અનિયમિતતાના કારણે કઈ પરિસ્થિતિ પેદા થાય છે અનાવૃષ્ટિની સ્થિતિ સર્જાય છે જ્યાં ખેડૂત પાક ઉત્પાદનમાં સિંચાઈનો ઉપયોગ કરતા નથી અને માત્ર વરસાદ ઉપર આધારિત હોય છે ત્યાં અનાવૃષ્ટિની પરિસ્થિતિ પેદા થશે તે વિસ્તારોમાં વરસાદ પર આધારિત ખેતીને અનાવૃષ્ટિના કારણે વધુ નુકસાન થાય છે જ્યાં માત્ર ખેતી વરસાદ આધારિત ખેતી કરવામાં આવે છે અને ત્યાં સમયસર વરસાદ ન થાય અનાવૃષ્ટિ થાય તો ત્યાં ખેડૂતોને ખૂબ વધારે નુકસાન થતું હોય છે નિમ્ન કક્ષાની ભૂમિમાં જળ સંગ્રહ ક્ષમતા ઓછી હોય છે કક્ષાની ભૂમિ એટલે શું તો કે જેની ભેજ ભેજ ધારણ શક્તિ ઓછી હોય ને એટલે કે પાણીને પકડી રાખવાની શક્તિ ઓછી એને આપણે એવી હલકી કક્ષાની નિમ્ન કક્ષાની ભૂમિ કહી શકીએ કેટલાક ખેતરો એવા હોય છે કે એને દરરોજ પાણી પાવને ને તો એ બપોર થાય ને કઈ થાય કામક આપણે પાણી પાવેલું નથી તો એ નિમ્ન કક્ષાની ભૂમિ કહેવાય કારણ કે એની જળ સંગ્રહ ક્ષમતા ખુબ જ ઓછી છે અને ખાસ કરીને રેતાળ છેક છેડે ચાસના છેડે પાણી પહોંચતા દોઢ થી બે કલાક નો સમય લાગે કારણ કે મોટા ભાગનું પાણી જમીનમાં જતું રહે તો ત્યાં આપણે ધોરિયા પિયત પદ્ધતિ ના અપનાવી શકીએ ત્યાં આપણે કઈ ટપક પદ્ધતિ અપનાવીએ તો વધારે ફાયદો થાય એટલે જે જે જમીન નિમ્ન કક્ષાની છે જેની જળ ક્ષમતા ઓછી છે ત્યાં અનાવૃષ્ટિના કારણે પાકને વધુ નુકસાન થાય છે અને વૈજ્ઞાનિકોએ કેટલાક પાકની એવી પણ જાતો તૈયાર કરેલી છે કે જે અનાવૃષ્ટિની સ્થિતિને પણ સહન કરી શકે અમે જે મગફળીની આપણે જાતિ પસંદ કરી હતી એ અનાવૃષ્ટિને સહન કરી શકે તેવી જાતિ પસંદ કરી હતી એટલે એની અંદર શું થયું છોડ સુકાઈ ન ગયો સમજાણું અનાવૃષ્ટિના કારણે કદાચ આપણને ઉત્પાદન ન મળ્યું પણ લાંબા સમય સુધી પાણીની અછતમાં પણ એ છોડ ઊભો રહ્યો તો અને છેલ્લે વરસાદ આવ્યો એટલે થોડો ઘણો પાલો હાથમાં આવ્યો હતો તો અત્યારે વૈજ્ઞાનિકો એવી જાતો વિકસાવે છે એને પણ ખબર છે કે અનાવૃષ્ટિની સ્થિતિમાં પણ આપણી આ પાકની જાત છે એ ટકી રહેવી જોઈએ અને ત્યાર પછી આગળ જઈએ તો સિંચાઈમાં આપણે ઇરિગેશન તો આપણા ભારત દેશમાં સિંચાઈ કયા કયા માધ્યમથી કરવામાં આવે છે કોઈક જગ્યાએ કુવા છે જેમ કે ભા આપણા ગુજરાતમાં સૌથી વધારે કુવા છે ને એ મહેસાણામાં આવેલા છે કુવાય બે પ્રકારના ટ્યુબવેલ અને બીજા આપણે ખોદીને જે ગોળ મોટો કુવો ગાળીએ છીએ તે તો ભારતમાં પાણીના અનેક સ્ત્રોતો છે અને વિવિધ પ્રકારની આબોહવા છે આ પરિસ્થિતિઓમાં પાણીના સ્ત્રોતોની પ્રાપ્યતાના આધારે ખેતી લાયક વિસ્તારોમાં વિવિધ પ્રકારની સિંચાઈની રીતો અપનાવી શકાય છે અને આ પદ્ધતિઓમાં કુવા નહેરો નદીઓ તળાવો વગેરેનો સમાવેશ થાય છે તો હું તારી સમક્ષ એક શબ્દ મૂકું છું ઇરિગેશન ઇરિગેશન એટલે સિંચાઈ જો સ્પ્રિંકલર ઇરિગેશન ફુવારા આપીએ પદ્ધતિ

ત્યાં પછી બીજી પદ્ધતિ નો પણ ચાલે તો આપણે જોઈએ આમાં સૌથી પહેલા જે પદ્ધતિથી સિંચાઈ કરવામાં આવે છે એમાં સૌથી પહેલો ટોપિક જો અહીંયા આ મહત્વના ટોપિક છે કુવાઓ નહેરો નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી એટલે કે તંત્રો અને તળાવો આ ચાર માધ્યમ છે કયા કયા શબ્દો આવ્યા કુવાઓ નહેરો નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી

ખોદેલા કુવા અને નળ કુવા અથવા તો ટ્યુબવેલ આપણા વિસ્તારમાં કયા પ્રકારના કુવા જોવા મળે છે વધારે ટ્યુબવેલ અને ખોદેલા બંને બંને જોવા મળે છે અને આપણે શું થાય છે કે ખોદેલા કુવાની અંદર પાણી ક્યારેક ન થાય તો આપણે શું કરીએ ટ્યુબવેલ અને ટ્યુબવેલ માં વળી પાછું પાણી ઉતારી મોટર ઉતારી અને એનું પાણી ક્યાંમાં નાખીએ ખોદેલા કુવામાં જેથી કરીને આપણા ટ્યુબવેલ ની અંદર ખૂબ ઊંડે પાણી હોય તો એ પાણી ગરમ હોય છે અને એ ગરમ પાણી સીધું પાકને આપીએ તો પાકને નુકસાન કરે છે એટલે આપણા આ વિસ્તારની અંદર ખેડૂતો શું કરે છે એક તો ઊંડો ટ્યુબવેલ બનાવે એમાંથી પાણી ખેંચી અને ખોદેલા કુવામાં નાખે એમાં રાતભર ઠરવા દે પાણી અને પછી એનું સિંચાઈમાં ઉપયોગ કરે તો કુવાઓ કેટલા પ્રકારના છે બે પ્રકારના એ બે આપણા આ વિસ્તારમાં જોવા મળે છે ખોદેલા કુવા અને ટ્યુબવેલ ખોદેલા કુવા દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે સમજી લો કે સો ફૂટ આપણે કૂવો ખોદ્યો તો એમાં શું થશે તો એમાં જે ફરતી બાજુથી પાણી ટીપા સ્વરૂપે ભેગું થતા થતા આપણા કુવામાં ભરાશે એટલે લખ્યા છે કે ખોદેલા કુવા દ્વારા ભૂમિગત પાણીના સ્તરોમાં આવેલા પાણીને એકત્રિત કરવામાં આવે છે અને નળ કુવામાં એટલે કે ટ્યુબવેલમાં પાણી ઊંડા જળ સ્તરોમાંથી કાઢવામાં આવે છે આપણે

એ ખોદેલા કૂવા અને ટ્યુબવે હા ખોદેલા કૂવામાં શું કરવામાં આવે છે ઊંડે સુધી કૂવો ખોદવામાં આવે છે ભૂમિગત જળ છે એમાં એકઠું થાય છે અને તેને મોટર દ્વારા ટ્યુબવેલ પંપ દ્વારા બહાર કાઢવામાં આવે છે અને ટ્યુબવેલ માં ઊંડા જળ જે સ્તર છે ઊંડું જળ સ્તર છે એમાંથી પાણી ખેંચવામાં આવે છે અને આ રીતે પિયત પદ્ધતિ કરવામાં આવે છે તો કૂવાની અંદર આટલું લખવાનું ત્યાર પછી આવે છે નહેરો આ સિંચાઈ એક મોટું વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે નહેર તંત્ર છે ને એ શું જેમ કે નર્મદામાંથી મેન કેનાલ કાઢી આ કેનાલ રહ્યો ને એ અંગ્રેજી શબ્દ છે એને ગુજરાતીમાં કહેવામાં આવે નહેર તો એ નહેર છે એ ક્યાંથી છેક નર્મદામાંથી કાઢવામાં આવી અને ત્યાર પછી તમે અમદાવાદ ગાંધીનગર જાઓ તો એક નદી લીમડી અને ત્યાંથી આગળ લઈ જઈ અને છે કચ્છ સુધી મેન કેનાલ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું છે સમજાય ગયું કચ્છમાં અને ત્યાં પણ ખબર છે ઈ વિસ્તાર હરિયાળો બન્યો છે આજે પણ ત્યાં ખેડૂતો આંબા વાવે છે અને અત્યારે કચ્છી કેસર કેરી પણ બજારમાં તમને જોવા મળી બરોબર તો ત્યાં તો આપણે એમ થાય કે રણ વિસ્તાર છે કચ્છમાં વળી ક્યાંથી આવો હરિયાળી વસ્તુઓ થતી હશે પણ આ કેનાલ દ્વારા એટલે કે નહેર દ્વારા સિંચાઈ પૂરી પાડવામાં આવી છે તો જોઈએ કે આ સિંચાઈનું એક મોટું વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે કેવડું મોટું છોટા ઉદયપુર જિલ્લો ત્યાંથી નું પાણી કચ્છમાં પહોંચાડ્યું સાડી પાંચસો છસો કિલોમીટરનું ડિસ્ટન્સ થાય એનાથી પણ વધી જાય કદાચ તો આ સિંચાઈનું એક મોટું વિસ્તૃત અને વ્યાપક તંત્ર છે આમાં એક કે વધારે જળાશયો અથવા નદીઓમાંથી પાણી આવતું હોય છે એક કે વધારે નદીઓમાંથી જો કે આ તો નર્મદા એક જ નદીમાંથી આવે છે પણ વચ્ચે કોઈ મોટા તળાવ આવતા હોય તો એમાંથી પણ નહેર દ્વારા પાણી આપી શકાય એક એક્ઝામ્પલ આપો કે આપણે આ વિસ્તારમાં ગોમા ડેમ આવેલો છે સર્વાની બાજુમાં તો એમાં નર્મદા દ્વારા પાઇપલાઇન દ્વારા પાણી નાખવામાં આવ્યું હવે ગોમા ડેમ ભરાઈ ગયો પણ ગોમા ડેમમાંથી વળી પાછી નાની મોટી નહેરો કાઢવામાં આવી અને આસપાસના નાના પાડ્યા છે મોટા પાડ્યા છે કે આજુબાજુના ગઢડિયા જેવા ગામોમાં છે ત્યાં સુધી કેનાલ દ્વારા પાણી પહોંચાડવામાં આવ્યું નહેર દ્વારા એટલે લખે છે એક કે વધારે જળાશયો કે નદીઓમાંથી પાણી આવતું હોય છે નહેરમાં અને મુખ્ય નદી નહેરમાંથી શાખાઓ દ્વારા નીકળે છે

કે નદી કરતા ઊંચાઈવાળા વિસ્તાર ઉપર છે તો ત્યાં કેનાલનું પાણી તો પહોંચવાનું નથી તો એને શું કરવું પડે એ નદીના પાણીને એ ઊંચાઈવાળા વિસ્તાર સુધી પહોંચાડવા માટે વચ્ચે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવે અને ત્યાં સુધી પહોંચાડે અને ત્યાં ઉપર કોઈ મોટું જળાશય હોય તો એને ભરી દેવામાં આવે ત્યાંથી નહેર દ્વારા પાણી આપવામાં આવે તો જુઓ નદીના પાણીને ઉંચકવાની પ્રણાલી અથવા તંત્ર એટલે કે આર એલ એસ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આર એલ એસનું પૂરું નામ શું છે તો લખવાનું રિવર લિફ્ટ સિસ્ટમ જે વિસ્તારોમાં જળાશયોમાંથી ઓછું પાણી મળવાના કારણે નહેરોના વહેલા અનિયમિત અથવા અપૂરતા હોય છે આપણે શું જળાશયો છે આપણા સૌરાષ્ટ્રમાં જસદણ જ લઈ લો વિચ્છે લઈ લો તો આજુબાજુ રેવાણિયાનું તળાવ છે પાનેલીયા તળાવ છે જસદણમાં પણ બાખલવડનું તળાવ છે તો ત્યાં કણે ઊંચા જળાશયો આવેલા છે પાણી છે ઓછું મળવાના કારણે નહેરોના વહેલા અનિયમિત કે ત્યાં પાણી ઉપર કે ઊંચે લઈ જવા માટેનું તંત્ર કે પ્રણાલી વધારે ઉપયોગી બને છે તો શું કર્યું રિવર લિફ્ટ સિસ્ટમ દ્વારા ઊંચાઈ ઉપર આવેલા જળાશયોને પાણીથી ભરી દીધા કારણ કે ત્યાં પાણીનું પ્રમાણ કેવું છે ઓછું છે અને ઓછું પાણી હોય તો દરેક જગ્યાએ નહેરમાં નિયમિત રીતે પાણી આપી શકાય નહીં તો એ તળાવો જ ભરી તો ત્યાં પાણીને ઉપર કે ઊંચે લઈ જવા માટેનું તંત્ર કે પ્રણાલી વધારે ઉપયોગી બને છે અને નદીઓના કિનારે આવેલા ખેતરોમાં સિંચાઈ કરવા માટે નદીઓમાંથી સીધું પાણી મેળવવામાં આવે છે જો નદીના કાંઠે આવેલા હોય સમતલ વિસ્તારમાં તો ત્યાં તો નદીમાંથી સીધું પાણી મેળવવામાં આવે છે બાકી ઊંચાઈ વિસ્તારમાં આ રીતે ભરવામાં આવે તો ત્રણ આપણે જોયું કુવા જોયા

કે કોઈ મોટો વોકડો હોય તો એના છેડે એકાદો બંધ બાંધવામાં આવે અને ત્યાં પાણી ભરાય રહે તો આવી રીતે નાના નાના જળાશયો ત્યાં પાણીને રોકી અને એક તળાવ જેવું બનાવવામાં આવે છે જેનાથી બે થી પાંચ ખેતરોને ફાયદો થતો હોય છે અને એ પણ વરસાદ ઉપર આધારિત છે એ જળાશયો બાંધી વાળા છે પાણીને રોકી દીધું છે તો વરસાદ વધારે આવે તો એ જળાશય ભરાઈ જાય કદાચ ઘણી બધી જગ્યાએ ત્યાં આવા આડ બંધ જોયા પણ હશે બરોબર નાના નાના બંધ બાંધેલા હોય ચેક ડેમ જેને આપણે કહીએ છીએ હવે આગળ જોઈએ ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે આધુનિક રીતો જેવી કે વરસાદી પાણીનો સંગ્રહ અને જળ સંચય પ્રબંધનનો ઉપયોગ કરવામાં આવે છે હવે આધુનિક સમયની અંદર શું થાય તો કે વરસાદનું પાણી આવ્યું તો એ વરસાદના પાણીને ખેતરના એક છેડે ખાડો ખોદી અને ખેત તલાવડી બનાવવામાં આવે ખાસ કરીને સુરેન્દ્રનગર વિસ્તારનો જે જમીન વિસ્તાર છે ને એ ખારો પટ છે

અને વળી પછી ત્યાંની જમીન પણ એવી ચીકણી છે કે પાણી અંદર જમીનમાં ગળતું નથી તો ત્યાં કુવો યોગ્ય નથી કારણ કે કુવામાં આવી રીતે ખેત તલાવડી એમાં જળ સંચય કરવામાં આવે છે વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને એટલા માટે ચેકડેમ નાના બંધ બનાવવામાં આવે છે જેનાથી ભૂગર્ભીય જળમાં વધારો થાય છે એક તો જમીનના સ્તરમાં પણ સુધારો થશે વરસાદી પાણીનો સંગ્રહ થઈ ગયો અને બીજા નંબરે જમીનનું બંધારણ પણ સુધારશે કારણ કે મીઠું પાણી છે આ ચેકડેમ વરસાદના પાણીને વહેતું અટકાવે છે અને ભૂમિનું ધોવાણ પણ ઓછું કરે છે બે ફાયદા થાય ચેકડેમ બનાવવાથી વરસાદી પાણીનો સંગ્રહ પણ કરે છે અને બીજું જમીનનું ધોવાણ પણ અટકાવે છે કારણ કે વરસાદના પાણીથી જે કાંઈ પાણી આવ્યું ચેક ડેમ ભરાઈ ગયો અને વરસાદ દારે જે કઈ જમીન થોડી ઘણી ઘસડાઈ આવી છે તો ચેકડેમ ની અંદર વર્ષે બે વર્ષે થોડી ઘણી કાપ જમીન પણ ભેગી થશે કાપ ની માટી અને એ માટી વળી પાછા જેસીબી થી ટ્રેક્ટર દ્વારા ખેતરમાં લઈ જવામાં આવે તો વળી પાછો ફાયદો થશે તો આ એક જોઈ લઈએ કે ખેતીમાં પાણીની પ્રાપ્યતા વધારવા માટે આધુનિક રીત જેવી કે વરસાદી પાણીનો સંગ્રહ અને જળ સંચય પ્રબંધનનો ઉપયોગ કરવામાં આવે છે અને એટલા માટે ચેકડેમ એટલે કે નાના બંધ બનાવવામાં આવે છે જેનાથી ભૂગર્ભીય જળમાં વધારો થાય છે આ ચેકડેમ વરસાદના પાણીને વહેતું અટકાવે છે અને જમીનનું ધોવાણ પણ અટકાવે છે તો આ એક ફાયદો છે ત્યાર પછી આપણે જોઈએ પાકની રીતો એટલે કે ખેતીની રીતો જેને આપણે ક્રોપિંગ પેટર્ન્સ કહીએ ક્રોપિંગ પેટર્ન્સ એટલે કે પાકની પદ્ધતિ ખેતીની રીતો જે આપણે ખેતી કઈ કઈ પદ્ધતિથી ખેતી કરીએ છીએ એની વાત કરીએ વધારે લાભ મેળવવા માટે પાક ઉગાડવાની વિવિધ રીતનો ઉપયોગ કરી શકાય છે એમાં સૌથી પહેલા શબ્દ છે મિશ્રિત કે મિશ્ર પાક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મિશ્ર પાક એટલે શું તો મુખ્ય પાકની સાથે બીજો ગૌણ પાક ઉગાડવામાં આવે તો તેને મિશ્ર પાક પદ્ધતિ કહેવામાં આવે છે જુઓ મિશ્રિત કે મિશ્ર પાકમાં બે અથવા બેથી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડવામાં આવે છે આ મહત્વનો શબ્દ છે કે મિશ્ર પાક પદ્ધતિમાં એક જ સમયે એક જ ખેતરમાં એક કરતા વધુ પાકો ઉગાડવામાં આવે છે જેમ કે ઘઉં વાવ્યા હોય અને સાથે સાથે ચણા પણ વાવે ઘઉં સાથે રાય વાવે અથવા મગફળી સાથે સૂર્યમુખી વાવે અને વળી પાછા એ બંને કા ખરીફ પાકો હોવા પડે કા જાયદ હોવા પડે કા રવિ પાકો હોવા પડે તો એ મિશ્ર પાક પદ્ધતિ કહેવાય ને જો ઘઉં અને ચણા બે કેવા પાક છે રવિપાક છે શિયાળામાં થાય છે ઘઉં અને રાય રાય પણ શિયાળામાં થાય અને મગફળી સૂર્યમુખી બે ચોમાસામાં થાય તો આના લીધે નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે મિશ્રિત કે મિશ્ર પાક પદ્ધતિમાં નુકસાન થવાની સંભાવના ઓછી થઈ જાય છે ખાસ તો વ્યાખ્યા યાદ રહી ગઈ બે અથવા બે થી વધારે પાકને એક ખેતરમાં એક જ સમયે લેવામાં આવે તો તેને મિશ્રિત પાક કે મિશ્ર પાક કહેવાય છે ઉદાહરણ તરીકે ઘઉં પ્લસ

અને મિશ્ર પાક શબ્દ જો મિશ્ર પાકની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાય તો કઈ રીતે લખવાનો કે એક જ ખેતરમાં એક સાથે એક કરતાં વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક પદ્ધતિ કહે છે બોલો જોઈએ એક જ ખેતરમાં એક જ સાથે એક જ સમયે એક કરતાં વધુ પાક ઉછેરવાની પદ્ધતિને મિશ્ર પાક કહે છે હમ એક જ ખેતરમાં એક સાથે એક કરતાં વધુ પાક એક જ ખેતર એક જ સાથે એક કરતાં વધુ પાક ઉછેરવાની પદ્ધતિ એને મિશ્ર પાક પદ્ધતિ કહે છે આ પદ્ધતિમાં મુખ્ય પાક સાથે બીજા ગોણ ચાસમાં બીજો પાક ઉછેરવામાં આવે છે મુખ્ય પાકના ચાસ હોય એની સાથેના બીજા ગોણ ચાસ હોય એની અંદર બીજો પાક ઉછેરવામાં આવે છે અને આથી અસામાન્ય હવામાનના કારણે પાકની નિષ્ફળતા અને જોખમ ઓછું થઈ જાય છે ત્યાર પછી આપણે આગળ જોઈએ આ શબ્દ આવી ગયા તા અગાઉ ખબર છે ને આંતર પાક પદ્ધતિ જુઓ આંતર ઉછેર પદ્ધતિમાં બે અથવા બે થી વધારે પાકને ને એક સાથે એક ખેતરમાં ચોક્કસ તરહ ઉગાડાય છે આમાં એક શબ્દ ઉમેરાયો એ ચોક્કસ તરહ ઉગાડાય છે આંતર પદ્ધતિ અને મિશ્ર પાક પદ્ધતિ લગભગ સેમ જેવું જ છે પણ આની અંદર આંતર પદ્ધતિમાં એક ચોક્કસ તરહમાં પાક ઉગાડાય છે જો એ ઇનાઈ શબ્દ આવ્યો બે અથવા બે થી વધારે પાકને એક સાથે એક ખેતરમાં ચોક્કસ ટૂંકમાં એક એક્ઝામ્પલ છે જો અહીંયા જોઈ લે બે કોબીજ બરોબર અહીંયા બીજા કોઈ બે ચાસ વળી પાછા બે કોબીજ ના તો એક પેટર્ન બનીને બની ને ચોક્કસ આ ફ્લાવર અને આ જે હોય આપણને તો એક ખાલી ચિત્ર દ્વારા સમજૂતી હોય કે આને આંતરપાક પદ્ધતિ કહેવાય છે કે બે અથવા બે થી વધારે પાકને એક સાથે એક ખેતરમાં ચોક્કસ તરાહથી ઉગાડાય છે તેને આંતરપાક પદ્ધતિ કહેવાય ફરી એકવાર સાથે સાથે જોઈ લેતો આંતરપાક પદ્ધતિમાં બે અથવા બે થી વધારે પાકને એક સાથે એક જ ખેતરમાં ઉગાડાય એક જ ખેતરમાં ચોક્કસ તરાથી ઉગાડાય છે તેને આંતરપાક પદ્ધતિ કહેવાય છે આકૃતિ જોઈ લીધી કેટલી હરોળમાં એક ચોક્કસ પ્રકારનો પાક અને તેને એકાંતરે આવેલી બીજી હરોળ કે ચાસમાં બીજો પાક ઉગાડાય છે જો એક હરોળમાં કોઈ ચોક્કસ પાક અને એકાંતરે એક મૂકીને એક અથવા તો બે મૂકીને બે એવી રીતે ચોક્કસ પાક ઉગાડાય છે આ પેટર્ન અને જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આંતરપાક પદ્ધતિ વિશે સમજાવો તો સૌથી પહેલા તો આપણે લખવાનું આંતરપાક પદ્ધતિની વ્યાખ્યા બરોબર પછી લખવાનું બે અથવા બે થી વધારે પાકને એક સાથે એક ખેતરમાં ચોક્કસ સ્તરાથી ઉગાડાય છે તેને આંતરપાક પદ્ધતિ કહે છે આંતરપાક પદ્ધતિનું ઉદાહરણ એમ કરી અને નીચે એક આકૃતિ બનાવવાની નીચે આકૃતિ આપીને એ આકૃતિ પેન્સિલ થી તમે અંદર લખશો ને દોરશ્યો પેપરમાં તો એક તો જો વ્યાખ્યાનો એક ગુણ થઈ જાય પછી નીચે આકૃતિ દ્વારા તમે સમજાયું તો એનો પણ એક ગુણ મળી જાય અને નીચે વળી પાછું લખો તો ત્રણ ગુણનો પ્રશ્ન છે તો આરામથી તમે એને વ્યવસ્થિત રીતે મઠારો સમજાનો તો તમને પૂરા માર્ક્સ મળે ઉદાહરણ તરીકે સોયાબીન અથવા મકાઈ અથવા બાજરી સાથે ચોળા અને પોષક આવશ્યકતાઓ ભિન્ન ભિન્ન હોય તેવા પાકની પસંદગી કરાય છે પોષક તત્વોની આવશ્યકતા કેવી હોવી જોઈએ અલગ અલગ હોવી જોઈએ એક્ઝામ્પલ તરીકે કપાસના છોડને નાઇટ્રોજનની જરૂર છે જ્યારે મગફળીના છોડને નાઇટ્રોજનની જરૂર નથી તો તમે એક કપાસનો ચાસ કર્યો વચ્ચે મગફળીનો ચાસ કર્યો

કે આંતર પાક પદ્ધતિમાં પોષક તત્વો ભિન્ન ભિન્ન જરૂર હોય તેવા પાકો ઉગાડવામાં આવે છે આ બાબત પૂરા પાડવામાં આવતા પોષક તત્વોનો મહત્તમ ઉપયોગ સુનિશ્ચિત કરે છે અને ખેતરમાં એક પાકના તમામ છોડમાં જીવાત અને રોગોનો ફેલાવો અટકાવે છે અને આ પ્રકારે બંને પાકથી સારું ઉત્પાદન પ્રાપ્ત થાય છે તો આ વૈજ્ઞાનિક પદ્ધતિ અત્યારે આપણે ખેડૂતોએ અપનાવવી જોઈએ જેથી કરીને ખેડૂતો વધારે આવક મેળવી શકે તો હવેથી પહેલા આપણે જે પાકની પદ્ધતિ જોઈ ક્રોપ પેટર્ન્સ એમાં પહેલી કઈ જોઈ મિશ્ર ખેતી મિશ્ર ખેતી બીજી આંતરપાક આંતરપાક પદ્ધતિ પરીક્ષામાં મોટો પ્રશ્ન પૂછાય કે પાક પદ્ધતિઓ વિશે સમજાવો ક્રોપ પેટર્ન્સ વિશે સમજાવો તો એની અંદર મુદ્દા વાઇઝ લખવાનો પહેલા એક ઘાટી પેનથી લખી નાખવાનું મિશ્ર ખેતી અને ત્યાર પછી એના પોઈન્ટ લખી નાખો ત્યાર પછી તમે લખો છો

શબ્દ ઉપરથી જ ખબર પડી જાય પાક ફેરબદલી એટલે શું એનું પૂર્વ આયોજન હોવું જોઈએ કે આ વર્ષે હું આ આ મારા જમીનનો એરિયા છે એની અંદર હું મગફળી વાવીશ બાજુનો એરિયા છે એમાં કપાસ વાવીશ આવતા વર્ષે જ્યાં કપાસ વાવ્યો છે ત્યાં મગફળી વાવીશ અને જ્યાં મગફળી છે ત્યાં કપાસ વાવીશ તો આ પૂર્વ આયોજન અનુસાર વિવિધ પાક એ જમીનમાં ખેતરમાં ઉગાડાય છે તો તેને પાકની ફેરબદલી કહેવાય છે

મગફળી વાવી દીધી મગફળી વાવ્યા પછી તમને એમ થાય કે હવે મારે આની અંદર મગફળી તો કારણ કે કે સમય આસપાસ દિવાળીના સમય આસપાસ મગફળી નીકળી જવાની છે તો એમ થાય કે એની અંદર ઘઉં વાવી દઈએ પણ પછી ખબર પડે છે કે સિંચાઈ માટે ઘઉં છેક માર્ચ મહિનામાં પાકશે અને એને લગભગ દસ થી બાર પાણીની જરૂર પડશે તો આપણા ઘઉં ત્યાં સુધી પાણી નથી તો ઘઉં પાકશે નહીં તો હવે ઓપ્શન શું રહ્યો અરે મગફળી કાઢી અને ઘઉં ના થાય તો પછી ખેતર પડ્યું રહેવા દેવાનું ના ત્રણ પાક ની પાણી નીકળે એવું છે તો ચણા વાવી દો ચણા ઓછા પિયત માં પણ પાકી જશે સમજાઈ ગયું કારણ કે ઘઉં ને દસ થી બાર પિયત ની જરૂર છે ચણા ને ત્રણ થી ચાર પિયત ની જરૂર છે તો એ જમીન ની અંદર કયો પાક વાવવો એ ભેજ અને સિંચાઈ ના આધારે નક્કી થાય સમજાઈ ગયું આ કે ભેજ અંદર જમીન ની છે સિંચાઈ ના કેટલાક પિયત મળે એમ છે એના આધારે તમારી પાક ની પસંદગી કરવી જોઈએ તો લખે છે એક પાક ની લણી પછી એક પાક કાઢી લીધા પછી મગફળી કાઢી લીધા પછી કયા પાક ને ઉગાડવો જોઈએ તે ભૂમિ માં પ્રાપ્ય ભેજ અને સિંચાઈ ની સુવિધા ઉપર આધાર રાખે છે જો પાક ની ફેરબદલી યોગ્ય રીતે કરવામાં આવે તો એક વર્ષમાં બે કે ત્રણ પાક દ્વારા સારું ઉત્પાદન મેળવી શકાય છે જો આવી રીતે તમે વ્યવસ્થિત રીતે વિચાર કરો તો એક જ ખેતરની અંદર વર્ષમાં તમે બે થી ત્રણ પાક લઈ શકો એક મેં એક્ઝામ્પલ આપેલું આના પહેલા કે ખાસ કરીને અરવલ્લી જિલ્લો છે કે સાબરકાંઠા જિલ્લો છે તો ત્યાં લોકો શું કરે ચોમાસાના સમયગાળા દરમિયાન મગફળીનું વાવેતર કરે મગફળી નીકળી જાય એટલે તરત જ તે એ લોકો

એટલે જુલાઈની જે શરૂઆત થાય અત્યારે વળી પાછા ચોમાસું પાક વાવી દેશે તો એક જ પાકમાં આખું વર્ષ મહેનત કરવાના બદલે એક વર્ષમાં ત્રણ પાક વાવી અને તમે ઉત્પાદન લો તો કોનો આવક વધી જશે ત્રણ પાકની આવક સ્વાભાવિક છે વધી જવાની છે હવે આવે છે પાક સુરક્ષાનું પ્રબંધન અથવા તો વ્યવસ્થાપન અંગ્રેજીમાં કહીએ તો ખેતરોમાં પાક ને નિંદણ કીટકો જંતુઓ અને રોગોથી નુકસાન થતું હોય છે આપણે ખેતરની અંદર પાક વાવીએ તો એને નુકસાન થવા માટે કયા કયા કારણ જવાબદાર છે એક તો નિંદણ

તમે ખાતર પાક ને આપો છો તો એ બધું નીંદણ લઈ જશે તો પાક ની વૃદ્ધિ અટકી જશે વિકાસ થશે દાખલા તરીકે તને કોઈ અંદર ખાવા આપ્યું પણ તારી આસપાસ બીજા ચાર નાનકડા ટાબરિયા બેહારી દીધા અને શાક માં ચોરેલું કરીને તને કીધું કે હવે તું ખા હવે તું તો ધીમે ધીમે એક કોળિયો ખાસ પણ ઓલા ચાર ટાબરિયા બેઠા છે ને એ ફટોફટ કોળિયા ખાવા માંડ્યા તો તારા ભાગમાં ઓછું કરતા વધારે ખાઈ જવાના પાક વૃદ્ધિ કીટકો દ્વારા નુકસાન થાય છે આ કીટક શબ્દ આવ્યો ને એની અંદર જો ઈયળો આવે નાના નાના ચુસિયા આવે જીવાત આવે એ ચુસિયા છે તો એ અને ડંખ મારી જાય એટલે પીળું પડી જાય

કે બરોબર પાકિસ્તાન બાજુ જે રણ વિસ્તાર છે ને એ બાજુ તીરથી હુમલો થયો તો અને બનાસકાંઠા અને પાટણ જિલ્લાઓ છે ને એમાં તમામ પાકોના પાંદડાએ ત્યાં તીડ ખાઈ ગયા હતા ખાલી દાંડેલી ઊભી રહી તો આવો ઈ એક કીટક પ્રકોપ છે હા પ્રકોપ હા તો નિંદણ કીટકો જંતુઓ અને રોગોથી પાકને નુકસાન થાય છે જો યોગ્ય સમયે નિંદણ અને જંતુઓનું નિયંત્રણ ન કરવામાં આવે તો પાકનો એ ખૂબ જ નુકસાન થવાની સંભાવના છે અને પાક ગુમાવવો પણ પડે છે યોગ્ય સમયે નિંદણ પણ થવું જોઈએ યોગ્ય સમયે જંતુઓનું પણ નિયંત્રણ થવું જોઈએ પણ બને કેવું કે ચોમાસાની ઋતુ બેસે ને એક ધારો વરસાદ એક મહિના સુધી વરસાદ રાખે તો કારણ કે ખેડૂતોને આલો નિંદણ દૂર કરવું છે પણ ખેતરમાં જાય એવી પરિસ્થિતિ તો હોવી જોઈએ ને ખેતર એકદમ લીલા છે પાણી ભરાયેલું છે તો હવે નિંદણ દૂર કરવા માટેની મુશ્કેલી પેદા થાય છે કારણ કે એને તો ખરાઈ જરૂર પડે સૂકો બનવું પડે ખેતર તો દૂર કરી શકાય તો ઘણી બધી વખત એવું બને છે કે કારણે નીંદણનો ઉપદ્રવ વધી જતો હોય છે અને જંતુઓનો પણ ઉપદ્રવ વધી જતો હોય છે તો પાક ઉત્પાદન માટે બે મહત્વની વસ્તુ છે એક તો નીંદણ અને કીટકો જંતુઓ આ બંનેનું નિયંત્રણ થવું જરૂરી છે નીંદણ ખેતી કરેલા ખેતરોમાં પાકમાં ઉગતી અનાવશ્યક વનસ્પતિઓ છે આ વ્યાખ્યાવી કે નિંદણ એટલે શું તો ખેતી કરેલા ખેતરમાં પાકમાં ઉગતી અનાવશ્ય વનસ્પતિઓ છે મેં વ્યાખ્યા કીધી એ પણ ચાલે કે ખેતરમાં મુખ્ય પાકની સાથે નીકળતી બિન જરૂરી વનસ્પતિને કહેવામાં પાક ની સાથે ગોખરું ગાજર ઘાસ આ જુદા જુદા નીંદણ નામ છે આપણે જેમ કે આપણે નીંદણ માં કયા કયા ઘાસ જોવા મળે છે આપણે એમ કે મૂળું થયું સાટોડી ઉગી ગઈ બરોબર તો આ જે છે એ આપણા આપણા વિસ્તારના નિંદણ છે એવી જ રીતે અહીંયા ચોપડીમાં જે આપ્યા છે નિંદણના નામ એમાં છે ગોખરું એને જੈਂથીનિય જੈਂથીયમ કહેવાય છે ગાજર ઘાસ અને સામે આપાને લખેલું છે હજુ પણ છે ગાજર ઘાસને પાર્થેનિયમ કહેવાય છે મોથા એટલે કે સાયપેરીનસ રોટુન્ડસ તો આ બધા એના એક્ઝામ્પલ છે કેના નિંદણના નામ છે ગોખરૂ

ક્યાં એનું સ્થાન જામશે ખબર છે જ્યાં પિયતનું ઠંડક રહેતી હશે જ્યાં પાણી મળતું હશે હવે સમજી લો ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવાનું કારણ શું છે કારણ કે ટપક સિંચાઈ પદ્ધતિમાં અમુક અંતરે જે ટપક જે કાણા છે ત્યાં જ આપણે કપાસનો છોડ વાવવાના છીએ એની આસપાસનો વિસ્તાર જ લીલો થશે તો છોડ વૃદ્ધિ પામશે અને બાકીનો વિસ્તાર છે એ સુકો રહેશે બાકીની જમીન સુકી રહેશે તો સુકી રહેશે ને આ ઘાસ ઉગશે નહીં તો આ ટપક સિંચાઈનો મુખ્ય ફાયદો એ

જોઈએ અહીં કેટલાક શબ્દો મેં ગોતી રાખ્યા છે નિંદણ આપણે છે છે એને હવે દૂર કરવા માટે અત્યારે જે આધુનિક ટેકનિકો અપનાવવામાં આવી રહી એ કેટલેક અંશે ફાયદાકારક છે અને કેટલીક અંશે નુકસાનકારક છે અહિયાં જુઓ મગફળીમાં યોગ્ય સમયે વાપરો નિંદામણ નાશક દવા મગફળીની અંદર તમે નિંદામણ નાશક દવા વાપરો એમાં પણ એવું હોય છે કે

આંતર આંતરપાક પદ્ધતિ વિશે આપણે ભણી ગયા ને હમણે બરોબર આંતરપાક પદ્ધતિ વિશે એક સરસ મજાની બુક બહાર પાડેલી છે આંતરપાક પદ્ધતિ ઉત્તમ અભિગમ અને એ બુક કોને બહાર પાડેલી છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ આંતરપાક પદ્ધતિ વિશે એક નાનકડું પેમ્પલેટ જેવું બહાર પાડેલું છે અને એની અંદર અહીંયા આંતરપાક પદ્ધતિ વિશે એને સમજાવ્યું પણ છે કે એક જ ખેતરમાં એક સાથે એક કરતાં વધુ પાકોની વાવેતરને સામાન્ય રીતે આંતરપાક અથવા તો મિશ્ર પાક પદ્ધતિ કહેવાય છે એના વિશે આપણે ભણી ગયા છીએ પછી આ પાક સંરક્ષણ માટે આપણે અત્યારે જે ભણી રહ્યા છીએ તે કે કીટ નિયંત્રણ માટે જંતુનાશક દવાઓનો વપરાશ લેવો જોઈએ પરંતુ એનો કાળજીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ અને ખેતી પાકોમાં ખાસ કરીને ઉધઈ પણ આવતી હોય છે અને ઉધય ને લીધે ઉધઈ શું કરે ખબર છે જે પાક હોય હોય એના મૂળ ખાઈ જાય વખત આવું બને છે છે કે મગફળી પછી આપણે એમ કેવી કે એની અંદર મામણ મુંડા પીડ્યા હતા સમજાણું તો એ મામણ મુંડાને દૂર કરવા માટે આપણે દવા છે એ પીએ દ્વારા આપતા હોઈએ છીએ નિંદામણ ની વાત થઈ ગઈ હવે અહીંયા પાછા આવીએ આપણે

બરોબર અને એની સાઈડ અસરો લખી નાખવાની કે નિંદામણના કારણે પાકની વૃદ્ધિ ઓછી થઈ જાય છે સારી ઉપજ માટે પાકની વૃદ્ધિના તબક્કાથી નિંદામણ દૂર કરવું જોઈએ હવે આગળ આવે છે અથવા જંતુઓ કીટકો અથવા જંતુઓ ત્રણ પ્રકારે વનસ્પતિઓ ઉપર આક્રમણ કરે છે કોઈ પણ કીટક કે જંતુ હોય ને એ વનસ્પતિ ઉપર ત્રણ પ્રકારે આક્રમણ કરે તે મૂળ પ્રકાર અને પર્ણોને કોતરી નાખે છે ઉદાહરણ તરીકે હમણાં મામણ મુંડા ની વાત આવી એ મૂળ ને કોતરી ખાઈ જાય છે બીજું છે પ્રકાંડ તો ચુસિયા પ્રકારની જીવાત છે એ પર્ણ ની નીચે ડંખ દઈ અને એના પોષક તત્વો ખેંચી લે છે અને પર્ણ છે એ સુકાઈ જાય છે અને ત્રીજું છે પ્રકાંડ પ્રકાંડ એટલે શું ઉદાહરણ મેં આ તો જોયેલું છે પ્રકાંડ એટલે એની શાખા ડાળી તો કપાસની અંદર

પ્રકાંડ અથવા ફળમાં છિદ્ર કરી નાખે ઉદાહરણ તરીકે આપણે એક જે મોટાભાઈના ખેતર અંદર જામફળી છે તો જામફળીની અંદર જ્યારે શરૂઆતનો તબક્કો આવશે ને હવે ચોમાસા પછી સૌથી પહેલા જામફળ આવશે ને

ફૂગ અને વાયરસ જેવા રોગકારકો દ્વારા પણ રોગ થાય છે આપણે ઘણી વખત એમ કે એકાએક બધો કપાસ પીળો પડી ગયો એવું શું થયું તો કે એની અંદર વાયરસ આવી ગયો કા વનસ્પતિ જે કપાસ હતો એના પરણો હતા એકદમ આવું કુકડાઈ ગયા કારણ અંદર એક પ્રકારનો વાયરસ આવી ગયો તો હોળી પાછા આપણે જઈશું એગ્રોવાળા પાસે કે અમારા પરણ છે ને કપાસના આ રીતે કુકડાઈને આવા થઈ ગયા છે

તો આમાં સૌથી વધારે પ્રચલિત રીત છે રાસાયણિક જંતુનાશકોના ઉપયોગની સૌથી પ્રચલિત રીત કઈ છે નિંદણ કીટકો જંતુઓ એને દૂર કરવા માટેની સૌથી પ્રચલિત રીત છે રાસાયણિક જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો તેમાં તૃણનાશક તૃણ એટલે ઘાસ ઘાસનો નાશ કરે એવી દવાઓ કીટનાશક કીટકોનો નાશ કરે અને ત્રીજો છે

કીટનાશક કારણ કે અંદર ઈયળો જંતુઓ આવે અને ત્રીજું જમીનના મૂળની અંદર ફૂગ લાગી જાય તો આ રસાયણોનો પાકના છોડ ઉપર છંટકાવ કરવામાં આવે છે અથવા બીજ અને ભૂમિના ઉપચાર માટે ઉપયોગ કરાય છે કાં શું કરવામાં આવે સ્પ્રે દ્વારા પંપ દ્વારા વનસ્પતિ ઉપર છંટકાવ કરવામાં આવે આ એક રીત થઈ બીજું શું તો કે જમીન આપણે ખેડ કરીએ ત્યારે એ પ્રકારની દવાનો અંદર ભેળ કરી વાળીએ જેથી કરીને ફૂગ લાગે નહીં દાખલા તરીકે મગફળી વાવી દીધી પણ વાવતા પહેલા આપણે એગ્રોમાં જઈ અને ઉપર પટ મારવા માટેનું રસાયણ લઈ આવીએ છીએ પછી મગફળી ઉપર કરીએ સ્પ્રે અને એ મગફળીના દાણા લાલ રંગના કરી વાળીએ છીએ એ શું છે તો એ બીજને આપણે એ ફૂગ ન લાગે એ માટે આપવામાં આવેલી ટ્રીટમેન્ટ છે સમજાય છે આ બધું આપણે કરીએ છીએ પણ આપણને લખતા આવડવું પડે પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો આ બધું આપણી આસપાસનું છે પણ એને કઈ રીતે લખવું એ આપણામાં વાક્ય રચના છે કે તૃણનાશક કીટનાશક અને સમાવેશ થાય છે અને આ રસાયણોનો પાણીના છોડ ઉપર છંટકાવ કરવામાં આવે છે અથવા તો બીજ અને ભૂમિના ઉપચાર માટે ઉપયોગ કરાય છે તે કેટલીક વનસ્પતિઓ અને પ્રાણીઓ માટે ઝેરી અને પર્યાવરણીય પ્રદૂષણનું કારણ બને છે જો પ્રાણીઓ ઉપર પણ અસર થાય પર્યાવરણ પ્રદૂષણનું કારણ પણ આ બને છે અને આ બધી સમસ્યાઓથી બચવું જોઈએ ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છીએ યાંત્રિક રીત દ્વારા નીંદણને દૂર કરવાની એક રીત છે આ યાંત્રિક રીત એટલે શું તો કે આપણે યંત્રો દ્વારા નીંદણને દૂર કરીએ જેમ કે મિની ટ્રેક્ટર આવી ગયા છે તો મિની ટ્રેક્ટર ની પાછળ આપણે જે પ્રકારે આપણે પાકની વચ્ચે મિની ચલાવી અને જે નિંદણ છે તે દૂર કરીએ છીએ તો યાંત્રિક રીત દ્વારા નિંદણ ને દૂર કરવું એ પણ એક રીત છે કારણ કે એવું નથી કે નિંદણ દૂર કરવા માટે રાસાયણિક જંતુનાશકોનો જ ઉપયોગ કરવો નિંદણનાશક દવાઓ ઘણી બધી આવે છે હમણાં મેં તમારી સમક્ષ એક ઇમેજ પણ મૂકી હતી કે જુઓ નિંદામણ નાશક દવાની જાણકારી અહીં કોઈક એક કંપનીનું નામ છે અને પેન્ડી મિથાલીન ત્રીસ ઈસી તો આ છે એ કેવી રીતે કાર્ય કરે છે એનું એક એક્ઝામ્પલ આપ્યું છે તો નિંદણ દૂર કરવા માટે એવું જરૂરી નથી કે રાસાયણિક દવાઓનો જ છંટકાવ કરવો નીંદણ નાશક દવાઓનો જ છંટકાવ કરવો એવું જરૂરી નથી પરંતુ નિંદણ દૂર કરવા માટે યંત્રોનો પણ ઉપયોગ કરવામાં આવે છે ઘણા બધા યંત્રો એવા આવે છે કે હાલો બે ચાસની વચ્ચેનું ઘાસ થઈ ગયું છે તો નાનું એવું કટર આવે ગોળ ગોળ ફરતું જાય અને એ જે ઘાસ ઉગેલું છે નિંદણ ઉગેલું છે એ નિંદણને વળી પાછા કટકા કરીને જમીનમાં પણ નાખી દે છે તો એક રીતે એ નિંદણ વળી પાછું પોષક તત્વો પણ આપનારું બની જશે તો અહીં લખે છે કે યાંત્રિક રીત દ્વારા નિંદણને દૂર કરવું એ પણ એક રીત છે નિષેધાત્મક રીતો જેવી કે સમય પર પાક ઉગાડવો જુઓ આ નિંદણ ઓછું થાય એ માટે શું કરવાનું છે આ નિંદણને નિયંત્રણમાં લાવવું હોય તો આપણે કયા કયા સ્ટેપ અનુસરવા પડે એક તો સમય પર પાક ઉગાડવાનો યોગ્ય ક્યારો કે ચાસ તૈયાર કરવાના સમયાંતરે પાકની ફેરબદલી પણ કરવાની અથવા તો આંતરિક પાક પણ લેવા તો આ રીતે જંતુનાશકો ફૂગ અને કીટનાશકો તો એક તો નિંદણ દૂર કરવા માટે જંતુનાશક દવાનો ઉપયોગ ટાળવો જોઈએ એના બદલે યાંત્રિક રીત દ્વારા નિંદણ દૂર કરશો તો જમીનનું બંધારણ સારું રહેશે જેમ કે આ મિની ટ્રેક્ટર દ્વારા દૂર માટે ચલાવીએ છીએ તો જાય અને જમીનમાં ભળી બરોબર પણ નિયંત્રણ નિંદામણ દૂર કરી શકાય છે આગળ જોઈએ જંતુઓ પર નિયંત્રણ મેળવવા માટે રોગ પ્રતિરોધક જાતોનો ઉપયોગ અને ઉનાળામાં ખેડાણના જેવી ખેડાણ જેવી કેટલીક નિષેધાત્મક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે બે વસ્તુ યાદ રાખવાની અંદર કે જો જંતુઓ ઉપર નિયંત્રણ મેળવવું હોય તો રોગ પ્રતિકારક જાતો કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા વિકસાવવામાં આવે પાકની રોગ પ્રતિકારક જાતો વિકસાવવામાં આવે જેથી કરીને પાકમાં રોગ જ ઓછા આવે તો અને બીજું જો ખેડૂત ઊંડી ખેડ કરે તો પણ બે ફાયદા થશે જેમ કે આપણે એક વર્ષ છે એ હળ ચલાવ્યું તો હળની મદદથી શું થશે ખેતરની ઢીંચણ સુધી એની ઊંડાઈ જેટલે એ હળ જશે અને માટી છે એકદમ આવી રીતે આમ પલટી જશે તો જે કાંઈ નિંદામણના બીજ હતા એ જમીનમાં ઊંડે સુધી દટાઈ ગયા તો જો તમે હળ ચલાવીને ખેતી કરો ને તો એ વર્ષે બિલકુલ નિંદામણ ઓછું થશે તો આ ખેતીની આ એક પદ્ધતિ પણ અપનાવાય જેવી ખરીબ જેમાં નિંદણ અને જંતુઓનો નાશ કરવા માટે ઉનાળામાં કદાચ ખર્ચો વધી જાય સ્વાભાવિક છે કે તમે ખેતર ખેડાવો હળ દ્વારા તો એનો ખર્ચ વધી જશે પણ એની સામે તમને નિંદણ માટે જે કઈ મજૂરી ચડે છે ને એ મજૂરી પણ ઓછી થઈ જશે ત્યાર પછી આપણે આગળ જોઈએ કેટલાક પ્રશ્નો અહીંયા આવે છે આ બાજુ નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિઓમાં સૌથી વધારે લાભ થશે અને કેમ એનું કારણ આપવાનું છે કે આમાં કઈ પરિસ્થિતિમાં ત્રણ પરિસ્થિતિ આપી છે એમાં શામાં વધારે લાભ થશે અને શા માટે ખેડૂત ઉચ્ચ કક્ષાના બીજનો ઉપયોગ કરે છે સિંચાઈ અથવા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતો નથી પહેલા સમજી લઈએ ત્રણે ત્રણ વિધાન ખેડૂત સામાન્ય બીજનો ઉપયોગ કરે છે સિંચાઈ અને રાસાયણિક ખાતરોનો પણ ઉપયોગ કરે છે અહીંયા એક શબ્દ આવ્યો ઊંચી કક્ષાના બીજ પસંદ કર્યા છે પણ સિંચાઈ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ નથી કર્યો નથી ટાઈમે પાણી આપ્યું નથી રાસાયણિક ખાતર આપ્યું ઉચ્ચ કક્ષાના બીજ એ પસંદ કરી લીધા છે અને બીજા નંબરે ખેડૂત સામાન્ય બીજ પસંદ કર્યા છે સામાન્ય બીજ ઉચ્ચ કક્ષાના નહીં સામાન્ય બીજ પસંદ કર્યા પણ સિંચાઈ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો બેયમાં તને એકુક કમી દેખાતી હશે પહેલામાં શું ખામી છે

હવે ત્રીજી એ વાંચજો ખેડૂત સારી જાતના બીજનો ઉપયોગ કરે છે સિંચાઈ કરે છે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરે છે અને પાકની પાક સુરક્ષાની પદ્ધતિઓ પણ અપનાવે છે તો અહીંયા કીધું છે કે નીચે આપેલ પૈકી કઈ પરિસ્થિતિમાં સૌથી વધારે લાભ થશે સી સી નંબરમાં કેમ કારણ કે સારી જાતના બીજ બીજ પસંદ કર્યા છે સિંચાઈ કરી છે પ્લસ રાસાયણિક ખાતર છે

અ આપણે ખોરાકમાં સૌથી પહેલા પાઠ ભણ્યા હતા ત્યારે આપણે વાત કરતા હતા કે આપણે વનસ્પતિઓ અને પ્રાણીઓનો ખોરાકમાં ઉપયોગ કરીએ છીએ વનસ્પતિ જ પેદાશો અને પ્રાણી જ પેદાશોનો ઉપયોગ કરીએ છીએ તો પ્રાણી જ નિપજોના પોષણ મૂલ્યો એક બાજુ પ્રાણીઓની નિપજ છે જેમ કે પ્રાણીઓમાંથી આપણે શું મેળવીએ છીએ ગાયનું દૂધ આ મરઘીના ઈંડા માંસ અને માછલી આ પ્રાણી જ નિપજ છે એમાંથી પોષક દ્રવ્યોની ટકાવારી આપેલી છે કે કયું પોષક તત્વ કેટલા ટકામાં પ્રાપ્ત થાય છે એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ શાકાહારી છે જેમ કે આપણે શાકાહારી છીએ તો આપણે અહીંયા ગાયનું દૂધ ખાઈએ કે ભેંસનું દૂધ ખાઈએ તો આપણને એમાં શું શું પ્રાપ્ત થશે તો એમાં ત્રણ પોઈન્ટ સાહીઠ ટકા ચરબી હોય ગાયના દૂધમાં ભેંસના દૂધમાં વધી જશે પ્રોટીનનું પ્રમાણ છે ચાર ટકા શર્કરાનું પ્રમાણ છે સાડા ચાર ટકા

તો એમાં ચરબીનું પ્રમાણ બાર ટકા પ્રોટીનનું પ્રમાણ તેર ટકા નથી ખનીજ મળે છે એકવીસ પોઈન્ટ દસ ટકા શર્કરા નથી ખનીજ તત્વો એક પોઈન્ટ દસ ટકા પાણી છે ચુમ્બોતેર પોઈન્ટ વીસ ટકા અને વિટામિન્સ મળે છે બી ટુ અને બી ટ્વેલ્વ અને માછલી એમાં ચરબીનું પ્રમાણ છે બે પોઈન્ટ પચાસ ટકા એ મળે છે હવે જુઓ એક્ઝામ્પલ તને કહું કે ગાયનું દૂધ છે એમાં ચરબીનું પ્રમાણ ત્રણ ટકા છે પ્રોટીન ચાર ટકા છે પણ પ્રોટીન એમાં વધારવું હોય તો મગફળી તમે રહ્યો તો મગફળી છે કઠોળ વર્ગના તમે કોઈ પણ પાક ખાઓ છો મગ છે ચણા છે એમાં પ્રોટીનનું પ્રમાણ વધારે છે આપણે ભણ્યા તા ને કે પ્રોટીન શ્યામાંથી પ્રાપ્ત થાય છે કઠોળમાંથી આ કાર્બોદિશ શ્યામાંથી પ્રાપ્ત થાય છે અનાજમાંથી તો આપણે એ બધું સમતોલ આહાર કોને કહેવાય એવો આહાર કે જેની અંદર તમામ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતા હોય તો તેને સમતોલ આહાર કહેવાય છે એમાં ગાયના દૂધ કે દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે કારણ કે તમે જુઓ બધા વિટામિન્સ છે

આપણા શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે સંપૂર્ણ આહાર લેવો જોઈએ જોઈએ એટલે દૂધ ત્યાર પછી એક એક્ટિવિટી આપેલી છે કે કે નજીકના બગીચા ખેતરની તમારે મુલાકાત લેવાની છે એ તમને કહેવું નથી પડતું અને પૂછ્યા વગર ક્યારેક ક્યારેક ખેતરની મુલાકાતે જતા રહ્યો છો તો નજીકના બગીચા કે ખેતરની મુલાકાત લ્યો હવે તમે સ્પેશિયલ ન લેતા પણ જ્યારે તમે જાઓ છો ત્યારે મુલાકાત લઈ અને શું કરવાનું છે તે વિસ્તારમાં જોવા મળતા નિંદણ, પુષ્પો, પાકની યાદી તમારે તૈયાર કરવાની છે. ખેતરની મુલાકાત લ્યો ત્યારે તમારે એક યાદી બનાવવાની કે આપણે કયા કયા પાક વાવીએ છીએ આપણા ખેતરની આસપાસ કે ખેતરની અંદર કયા કયા નિંદણ જોવા મળે છે. એ નિંદણના નામ પણ આપણે કીધું સાટોડી છે, હે હમળું છે. બરોબર? આ ઉપરાંત પુષ્પો કે પાકને નુકસાન કરતા કીટકો અને જીવજંતુઓની પણ યાદી તૈયાર કરવાની છે કદાચ આપણને ન ખબર પડતી હોય તો મોટા બબન પૂછી લેવાનું કે આપણે કયા કયા પાકમાં કેવા કેવા પ્રકારની જીવાત આવે તો એ પણ આપણને થોડું ઘણું જ્ઞાન આપશે ત્યાર પછી આવે છે અનાજનો સંગ્રહ આપણે પશુપાલન સુધી લઈ લેવાનું છે આજે એટલે કાલથી પશુપાલનનો ટોપિક શરૂ થઈ જાય અને આપણે સિંચાઈનો પૂરો થઈ જાય આગળ જોઈએ કૃષિ ઉત્પાદનના સંગ્રહમાં વધુ નુકસાન થઈ શકે છે હવે જો ખેડૂત પાકનું ઉત્પાદન લે છે પણ બને છે કેવું કે કપાસ તમે વાવ્યો છે છે મેં તો જોયેલું કે કપાસ ખેડૂત વાવી દે ત્યાર પછી કપાસમાં વીણી આવે ને એટલે કપાસ વીણવા માટે મજૂરોને બોલાવે એમાં ક્યારેક ક્યારેક પંદર વીસ દિવસ મોડું થઈ જાય તો થાય શું કે એ જે ખેતર છે એના શેઢે જે મોટા મોટા ઝાડ વાવેલા હોય ને એમાં ખિસકો લીવો હોય એ લીવો શું કરશે આ કપાસમાંથી રૂ લઈ જશે અને ઊંચા લીમડા ઉપર પોતાનું આટલો બધો રૂ ભેગું કરી કપાસનું અને પોતાનું એક માળા જેવું બનાવશે હા ઘર બનાવશે તો કેટલું બધું પાક એ નુકસાન થયું સમજાય છે એટલે લખે છે કૃષિ ઉત્પાદનના સંગ્રહ માં વધુ નુકસાન થઈ શકે છે અને આ નુકસાન માટે જવાબદાર જૈવિક ઘટકો કે કીટકો ખોતરીને ખાનારા કેટલાક જેમ કે ઉંદર ફૂગ ઈતરડી અને બેક્ટેરિયા તેમજ સંગ્રહ સ્થાને અજૈવિક ઘટકો એમાં તાપમાન અને ભેજનું અયોગ્ય પ્રમાણ જવાબદાર છે જો અનાજ જાળવણી માટે પાકના સંરક્ષણ માટે કેવા કેવા ક્યાં ક્યાં નુકસાન થાય છે તો એક તો જૈવિક કીટકો કે ઘટકો બીજું ખોતરીને ખાનારા કીટકો ઉદાહરણ તરીકે ઉંદર ત્યાર પછી ફૂગ ઈતરણી અને બેક્ટેરિયા અને જે જગ્યાએ તમે આ બધું સ્ટોર કરો છો એ સંગ્રહ સ્થાન ઉપર તાપમાન અને ભેજનું પ્રમાણ કેવું છે એના આધારે એ પાકનો ગુણવત્તા એટલે એનો નુકસાનનો આધાર રહેલો હોય છે ઉદાહરણ તરીકે આપણે જુવાર વાવી એ જુવાર વાવ્યા પછી આપણે એને કાપી અને પૂળા કરી અને સરસ મજાનો ઓઘો બનાવ્યો એ ઓઘામાં આપણે કદાચ પાંચ મહિના ગયા પછી જોઈશું ને એની અંદર ઉંદરો પણ હતા ખોતરી ખાનારા જે પ્રાણ એવો હતા ઉંદર હતા એ નીચે રેવા લાગ્યા હતા એના લીધે પાકને વધારે નુકસાન થયું મેં જોયું છે કે મગફળી હોય ને નીચે આમ લેવાની ની તૈયારી હોય અથવા જે હોય મગફળી બેસી ગઈ હોય તેમાં પછી પિયત કરવી ને અને જે અંદર થી ઉંદર નીકળે તો ઉંદર ના ટૂંકમાં અંદર વધારે કારણ કે ઉંદર છે એ મગફળી ખાય છે અને વળી પાછા એ ખેતરમાં રહે છે તો એ ખાસ અગત્યનું છે કે કૃષિ ઉત્પાદન ના સંગ્રહમાં વધુ નુકસાન થઈ શકે છે અને નુકસાન માટે જવાબદાર જૈવિક અને અજૈવિક ઘટકો હોય જૈવિક ઘટકોમાં ખોતરીને ખાનારા હોય ફૂગ ઇતરડી બેક્ટેરિયા અને જે સંગ્રહ સ્થાને તમે સ્ટોર કરો છો ગોડાઉન ઘણા બધા ખેડૂતો એ અત્યારે ખેતરમાં બનાવેલા છે તો ત્યાં તાપમાન અને ભેજનું અયોગ્ય પ્રમાણ હોય ને વધુ પડતું તાપમાન ન હોવું જોઈએ અથવા તો વધુ પડતો ભેજ ન હોવો જોઈએ ભેજ હોય તો હોળી પર ફૂગાઈ જશે તમારો પાક આ પરિબળોના કારણે ગુણવત્તામાં ઘટાડો થાય છે વજનમાં ઘટાડો થાય છે નબળી અંકુરણ ક્ષમતા નિપજનો રંગ દૂર થવો ભરી જાય એનો રંગ પણ બગડી જશે એટલે લખે છે કે એક તો ગુણવત્તામાં ઘટાડો થશે વજનમાં ઘટાડો થશે નબળી અંકુરણ ક્ષમતા અને નીપલ રંગ પણ બદલાઈ જશે તો આના કારણે શું થઈ શકે ખબર છે બજારનો ભાવ ઓછો મળશે બજાર કિંમત ઘટશે કારણ કે પાકની હવે ગુણવત્તા કેવી થઈ ગઈ છે નબળી થઈ ગઈ છે આ બધાય કારણોના લીધે બજાર કિંમત ઘટે છે આ પરિબળો પર નિયંત્રણ મેળવવા માટે યોગ્ય ઉપચાર અને યોગ્ય સંગ્રહસ્થાનો પદ્ધતિસરનું પ્રબંધન કરવું જોઈએ અને યોગ્ય સંગ્રહસ્થાનોમાં અત્યારે સરકાર છે એ પાકના સંરક્ષણ માટે એટલે એના સંગ્રહ કરવા માટે વાડીમાં ગોડાઉન બનાવવા માટે સહકારી મંડળી દ્વારા સહાય સબસીડી કે લોન પણ પૂરી પાડે છે તો એ ખાસ અગત્યનું છે કે ખેડૂત પાક તો પકવી વાળે છે પણ પાક પકવા પછી એનું સંગ્રહ સ્થાન જો નબળું હોય તો પાકની ગુણવત્તા ઘટે છે અને એનાથી એના બજાર ભાવ પણ ઓછા મળે છે અનાજ સંગ્રહ કરતા પહેલા નિવારક અને નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરાય છે ઉદાહરણ તરીકે આઠમાં ભણ્યા હતા કે અનાજના સંગ્રહની જાળવણી માટે એમાં સૂકા લીમડાના પાંદડા નાખવાથી પણ એને નુકસાન નહીં થાય અથવા તો એની અંદર છે આ બોરિક એસિડ આપણે દર વર્ષે શું કરીએ છીએ કે મેડિકલમાં જઈએ અને એમ કહીએ કે ભાઈ મગફળી છે આટલી સોરી મગ પાક્યા છે અથવા ઘઉં પાક્યા છે તો આપણે એને સાફ કરી અને કોઠારમાં ભરતા પહેલાં શું કરીએ છીએ બોરીક એસિડ અંદર ભેળવી દઈએ છીએ અને પછી કોઠારમાં ભરીએ છીએ જેથી કરીને ઘઉંમાં કોઈ પણ પ્રકારની જીવાત પડતી નથી તો અનાજ સંગ્રહ કરતાં પહેલાં નિવારક અને નિયંત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કરાય છે અને આ પદ્ધતિઓમાં સંગ્રહ કરતાં પહેલાં ઉત્પાદનની ચોકસાઈપૂર્વક સફાઈ કરવાની ઘઉંને આપણે પહેલાં ચાળી અને સફાઈ કરી વાળી અને પાકને પહેલાં સૂર્યપ્રકાશમાં કારણ કે એને સમજી લો કે આપણે બાજરી વાવી હતી તો બાજરીને સૌથી પહેલા તો બે ત્રણ દિવસ આપણે ધાબા ઉપર તડકામાં તપાવી જેથી કરીને તે બિલકુલ સુકાઈ જાય પછી પછી એસિડ અંદર ભેળવી અને કોઠારમાં તો પાકને પહેલા સૂર્યપ્રકાશમાં અને પછી સાંઈડામાં યોગ્ય સુકવણી તથા કીટકોનો નાશ કરનારા રસાયણોના ધુમાડાનો ઉપયોગ કરી અને આપણે પાકનું સંરક્ષણ કરી શકીએ હવે બે પ્રશ્ન આવે છે પાકની સુરક્ષા માટે નિવારણ નિવારક અને જૈવિક નિયંત્રણ પદ્ધતિઓને શા માટે અગ્રિમતા આપવી જોઈએ જો જૈવિક નિયંત્રણ પદ્ધતિઓને અગ્રિમતા એટલા માટે આપવી જોઈએ કે પાકની સુરક્ષા માટે કે જૈવિક જૈવિક શબ્દના આધારે તને યાદ આવી જોઈએ કે કીટકો છે જંતુનાશકો છે સોરી કીટકો છે ફૂગ છે ઉધય છે એ બધા જૈવિક પરિબળો છે જે પાકને મોટા પાયે નુકસાન કરે છે તો એ જૈવિક નિયંત્રણ પદ્ધતિને અગ્રીમતા આપવી જોઈએ એની અંદર યોગ્ય જંતુનાશકોનો કરવો જોઈએ જેથી કરીને એ નુકસાન થતું અટકાવી શકાય અને વધુ પાકનું ઉત્પાદન મળે સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજને થતા નુકસાન માટે કયા પરિબળો જવાબદાર હોઈ શકે તમે સંગ્રહ કરો છો તો એમાં પાકને નુકસાન થવા માટે બે પરિબળો જવાબદાર છે એક તો ત્યાં ભેજનું પ્રમાણ અને તાપમાન એ અયોગ્ય માત્રામાં હોય તો પાકને વધારે નુકસાન થાય છે જેમ કે તમે કોઈ જગ્યાએ સંગ્રહ કર્યો છે તો એની દિવાલો વરસાદના લીધે પલ્લી જાય છે ભેજ લાગી જાય છે અને પરિણામ શું આવશે એમાં જે ખૂણા ને કાળો પડી ગયો ગયો અથવા તો તો એ રીતે સંગ્રહની પ્રક્રિયા દરમિયાન અનાજ ને થતા નુકસાન માટે કયા પરિબળો જવાબદાર હોય છે તો ભેજ અને તાપમાન અને એ સિવાય કેવા પરિબળો કીધા છે કીટકો પણ ઉંદરો પણ આવે ઉંદરોનો ત્રાસ બરોબર આગળ આપણે આ કોષ્ટક જોઈ લીધું છે અને એક પ્રવૃત્તિ આપી છે કે અનાજ કઠોળ અને તેલ બિયાના બીજ એકત્રિત કરી તેઓને કઈ ઋતુમાં ઉગાડી શકાય અને લણણી કરી શકાય તે જણાવો આ એક એક્ટિવિટી આપી છે કે અનાજ એનું એક યાદી તૈયાર કરવાની જેમ કે હું શિયાળાની ઋતુમાં આપણે ઘઉં વાવીએ છીએ અત્યારે ચોમાસું છે તો બનાસકાંઠાના ભાગના વિસ્તારોમાં બાજરીનું પણ વાવેતર થશે તો એવી રીતે એક યાદી તૈયાર કરવાની છે કે કઈ ઋતુમાં કયા પાક ઉગાડી શકાય એટલે કે રવિ પાક છે જાયદ પાક છે ખરીફ પાક છે એનું એક અલગ અલગ તમારે બનાવવાનો ચાર્ટ અને એમાં અનાજ કઠોળ તેલ બી આ બધા એના પહેલાં નામ લખી વાળવાના અને પછી એને વહેંચણી કરી દેવાની હવે આપણે આગળ આવે છે પશુપાલન એનિમલ હસબન્ડરી વિશે આગળના આપણે ભાગમાં જોઈશું જો વિડીયોમાં મજા આવી હોય અમારી ચર્ચા પણ તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ખૂબ સારી રીતે સમજાયું હશે એવી મેં આશા રાખીએ છીએ બરોબર ને બરોબર તો આ વિદ્યાર્થીઓને તારે આ જોનાર વ્યક્તિઓને કંઈ કહેવું હોય તો કહી શકેશ જો અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય અને તમારા મિત્રોને કેવું હોય કે આવડો આ વિડીયો જો બધું સમજાઈ જશે તો તમારા વિડીયોને લિંક શેર કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરજો ઓકે બોકે થેન્ક યુ